હજુ તો શિયાળાનું અંતિમ ચરણમાં છે અને ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થવાના મહિનાઓની વાર છે ત્યાં જ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કળાપાણ ગામના રહીશો પાણી માટે વલખા મારી રહ્યા છે પંદર દિવસથી પાણી ન મળતા લોકો કુવાનું ખાણ ખારું પાણી પીવા મજબૂર બન્યા છે અને ફરજ પડી છે ઉનાળાના આકરા તાપ પહેલાં જ પાણીની આવી વિકટ પરિસ્થિતિ હોય ઉનાળો કઈ રીતે પસાર થશે તેની ચિંતા તેમાં સ્થાનિકોમાં ચિંતા ના વાદળ છવાયેલા જોવા મળી રહ્યા છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના દરિયા કિનારા નજીક આવેલા કાળપણા ગામમાં જતી પાઇપલાઇનમાં ક્યાંક ભંગાણ થતાં ગામના રહીશોને પંદર દિવસથી પાણી મળતું નથી જેના કારણે લોકોએ કૂવાનું ખારું પાણી પીવા માટે મજબૂર બન્યા છે કાળાપાણા ગામના રહીશોનું કહેવું છે કે પશુઓ પણ ખારું પીવા પાણી ઇનકાર કરી રહ્યા છે એ જ ખારું પાણી લોકો રસોઈ માટે પીવા પાણી માટે ઉપયોગ લેવું પડી રહ્યું છે જેના કારણે બાળકોમાં રોજ ચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે બીજી તરફ ગૃહિણીઓનો પણ આક્ષેપ કરી રહ્યા છે કે ચા અને રસોઈ પકવવામાં પણ પાણીને કારણે માથાનો દુખાવો બન્યા છે ત્યારે સરકારી તંત્ર દ્વારા સમારકામ કરી ચાલુ પાણીની પાઇપલાઇન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે પંદર દિવસથી લોકો કૂવાનું ખારું પાણી પીવા માટે મજબૂર બન્યા છે તેમની મજબૂરી ક્યારે દૂર થશે તે હવે જોવાનું રહ્યું કારાપણ ગામ છે અમારું દરિયા વિસ્તારનું ગામ છે અમારે પાણીની પ્રોબ્લેમ છે જો દસ પંદર દિવસથી પાણી આવ્યું નથી અત્યારે અમારે જે નરનું કનેક્શનનું પાણી આવતું તે પંદર દિવસથી આવેલું નથી અમે પાણીનો સ્ટોક સાત દિવસ સ્ટોક રાખી શકીએ અત્યારે જે ખારું પાણી બે ગામની અંદર બે કૂવા છે તો અત્યારે ન છૂટકે અમારે ખારું પાણી પીવું પડે એમ છે ખારા પાણીથી જો એક તો રસોઈમાં બહુ પ્રોબ્લમ થાય છે અને પછુને પાણી પીવડવામાં બહુ પ્રોબ્લેમ થાય છે કેમ કે પૂરતું પાણી પીતા નથી કેમકે ખારું પાણી છે એની હિસાબે બાળકોને જો આરોગ્યમાં બહુ પ્રોબ્લેમ થાય છે બાળકોમાં કેમ કે આવું પાણી પીવાથી માંદા પડે છે એવો પ્રોબ્લેમ થાય છે રસોઈમાં પ્રોબ્લેમ થાય છે છા ફાટી જાય છે અને પૂરતું રસોઈ જેવી જોઈએ એવી ચડતી નથી અમા પંદર દિવસથી પાણી આવતું નથી અને સરકારી તંત્રને પૂછીએ છીએ તો કે લાઈનનું કામ શરૂ છે તો લાઇનનું કામ આ દસના પંદર દિવસ થયા સરકારને એવું કહેવું છે કે જો જો આવા દરિયા કિનારાનું અમારું ગામ છે જે બધા રોજ ખરાબ પાણી છે દરેક કૂવામાં હવે પેલા પાણીની પ્રોબ્લેમ હતી તો રાતના બે વાગે ત્રણ વાગે પાણી આવે તો શું અમારે બૈરાને રાતનું જાગવાનું સવારે તો આખો દિવસ દાડી કરવાની મજૂરી કામ ઉના નેવુંમાં કાર્યરત થયેલી જેમાં પાઇપલાઇન ચોત્રીસ ગામને પીવાના પાણી માટે નાખવામાં આવે એ લાઈનો ઘણી જૂની થઈ ગયેલી છે જેથી અવારનવાર એમાં લીકેજ ને તૂટફાટનો પ્રશ્ન રહે છે જેથી સરકાર શ્રી તેમજ વિભાગ દ્વારા નવી પાઇપલાઇન નાખવા માટેની મંજૂરી મળેલ છે અને એ કામગીરી હાલ ચાલુ છે જે અન્વયે અંજાર ગામમાંથી રોડ જે નીકળે છે અંજાર કોઠારીવાળો એમાં કામગીરી ચાલુ છે જેને કારણે જે જૂની લાઈન જે છે એ એ રોડ ઉપર જ લાઈન નાખવાની હોય જેને કારણે એ ડેમેજ થયેલ છે અને આ કામગીરી જે થોડી ટફ છે કેમ ટ્રાફિક ટ્રાફિકવાળું કામ છે ટ્રાફિકનું પણ જોવું પડે એ કારણે સ્ટેપ બાય સ્ટેપ કામગીરી અમે કરાવી છીએ અને અત્યારે કામગીરી પણ ડે એન્ડ નાઇટ ચાલુ છે જે ઝડપથી કાણી કામગીરી પૂર્ણ થવા માટેના અમારા પૂરા પ્રયત્નો છે પરંતુ ઉક્ત કામગીરીમાં જૂની લાઇન ડેમેજ થવાને કારણે નવી લાઇન લોખંડની નાખીએ છીએ જૂની લાઇન ડેમેજ થવાના કારણે પાણીમાં થોડોક વિક્ષેપ પડે છે જેથી કરીને પાણી પુરવઠો તાત્કાલિક શરૂ કરવા માટે અમે પણ વધારે માણસો રોકી ઠેકેદારશ્રીને સૂચના આપી અને કામગીરી વહેલી તકે પૂર્ણ થાય અને ગામોને પાણી પુરવઠો પૂરવ થાય એવા અમે પ્રયત્નો કરી રહ્યા છીએ